અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહેતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત સર્જાઈ છે. જી હા, આપને જણાવી દઈએ કે મોડાસાના આલમપુર પાસે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. તો અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત સર્જાઈ છે. મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. કારણ કે વધુ માહિતી આપવા માટે અરવલ્લીથી અમારા સંવાદદાતા જયદીપ ભાટિયા અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી જયદીપ, જણાવશો અકસ્માતની ઘટના બની છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી રહેના, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના અંદર આગની અને અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. ત્યારે આજે જ આલમપુર ખાતે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ટ્રક અને એક કારમાં વચ્ચે સખત લાગતા ભીષણ આગ સર્જાઈ હતી, જેમાં કેમિકલ ભરેલા ટેન્કર અને બાદ ભયંકર આગ લાગી હતી, જેમાં અંદાજે 6 થી વધુ લોકો મોત નિપજ્યા છે, જેમાં એક મૃત્યુ બાળકો કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ જે આગની ઘટનાને લઈને 10 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ છે. જી, તો હાલ જે રીતે આપ માહિતી આપી રહ્યા છો, અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતાઓ છે, તો એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, તો પોલીસ દ્વારા શું કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે? ચોક્કસ, જે રીતે અકસ્માત સર્જાયો છે ત્યારે પોલીસ તંત્ર પણ ત્યાં ખડેપગે છે. તો બીજી તરફ મોડાસાની ફાયર બ્રિગેડની પણ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જે વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું. જો જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી છે, અરવલ્લીમાં જે મોટી માર્ગ હોનારત સર્જાઈ છે, મોડાસાના આલમપુર પાસે જે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, તો અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતાઓ છે, એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, તો કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ આ ભયંકર આગ લાગી છે, તો અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતાઓ છે. બે ટ્રક અને કાર વચ્ચે જો ટક્કર બાદ ભીષણ આગ લાગી છે, તો કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ લાગી છે, તો એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. તો આગને કારણે મોડાસા નડિયાદ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગને કારણે મોડાસા નડિયાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ પણ ખડેપગે છે. બંને તરફથી 10 કિમી લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.